નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. આજે આપણે મિત્રો જાણીશું એક નવી યોજના શરૂ થઈ ગયેલી છે. જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો જે ધોરણ 9ની અંદર ભણે છે, ધોરણ 10ની અંદર, ધોરણ 11 અને ધોરણ 12ની અંદર જે દીકરીઓ ભણે છે તેમણે સરકાર તરફથી મિત્રો છે તે 50,000 સુધીની સહાય મળવા પાત્ર થશે. અને હાલના સમયમાં આ યોજના પણ મિત્રો ચાલુ છે. ચાલો તો હવે આપણે યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું. યોજનાનું નામની અંદર મિત્રો વાત કરીએ તો નમો લક્ષ્મી યોજના, ચાલુ વર્ષ માટેની આ યોજના, 2024 માટે આ યોજના છે. જે ધોરણ 9 અને ધોરણ 12ની અંદર જે દીકરીઓ ભણે છે તેમણે છે તે મિત્રો 50,000 સુધીની સહાય મળવા પાત્ર થશે. હવે મિત્રો વાત કરીએ તો આ યોજનાની અંદર મિત્રો તમારે કોઈ પણ પ્રકારની જે પરીક્ષા આવે છે તે પરીક્ષા તમારે પાસ કરવાની રહેતી નથી. અમુક મિત્રો એવી યોજનાઓ હોય છે કે જેની અંદર જો તમે પરીક્ષા પાસ કરો તો તમને સહાય મળવા પાત્ર થતી હોય છે, પણ આની અંદર કોઈ પણ પરીક્ષા પાસ કરવાની હોતી નથી. જો તમે ધોરણ 9 અને ધોરણ 10ની અંદર કે ધોરણ 11 કે ધોરણ 12ની અંદર ભણો છો તો તમને સહાય મળવા પાત્ર થશે. અને હવે વાત કરીએ તો કયા ધોરણમાં કેટલી સહાય મળવા પાત્ર થાય છે અને કેવી રીતે સહાય મળવા પાત્ર થાય છે, ફોર્મ કેવી રીતે ભરવાનું હોય છે, ફોર્મ ક્યાં જગ્યાએ જમા કરાવવાનું રહેશે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ છે, કોને લાભ મળવા પાત્ર થશે, એ બધી બધી માહિતી મેળવીશું. જેની અંદર મિત્રો વાત કરીએ તો યોજનાનું નામ છે મિત્રો નમો લક્ષ્મી યોજના. જે ગુજરાત સરકાર દ્વારા આ યોજના ચાલુ કરવામાં આવેલી છે. શિક્ષણ વિભાગ જેની અંદર મિત્રો ગુજરાતની તમામ બહેનોની અંદર લાભ મળવા પાત્ર થશે. જે ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12ની અંદર ભણે છે તેમને. હવે મિત્રો વાત કરીએ તો મળવા પાત્ર સહાય. આ યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક અભ્યાસ પૂર્ણ કરેથી પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થીનીએ જે દીકરીઓ છે તેમને 50,000 સુધીની સહાય મળવા પાત્ર થશે. હવે વાત કરીએ તો ધોરણ 9 અને ધોરણ 10ની અંદર પહેલી આપણે વાત કરીશું. ધોરણ 9 અને ધોરણ 10ની અંદર મિત્રો તમને છે તે 20,000ની સહાય મળવા પાત્ર થશે. હવે વાત કરીએ તો ધોરણ 9ની અંદર છે તે મિત્રો તમને 10 મહિના સહાય મળવા પાત્ર થશે. જેની અંદર 1 મહિનાની અંદર મિત્રો તમને 500 રૂપિયા સહાય મળવા પાત્ર થશે. કુલ મળીને 10 મહિનાના તમને 5,000 સહાય મળવા પાત્ર થશે. અને ધોરણ 10ની અંદર પણ તેવી જ રીતે તમને મિત્રો 10 મહિના સહાય મળવા પાત્ર થશે અને 1 મહિનાના જે 500 રૂપિયા છે તે પ્રમાણે સહાય મળવા પાત્ર થશે. કુલ મળીને મિત્રો તમને બંને વર્ષના કુલ મળીને છે તે 10,000 સુધીની સહાય થઈ ગઈ. અને જે બાકીના 10,000 રૂપિયા છે તેની અંદર મિત્રો તમારે છે તે ધોરણ 10ની જે બોર્ડની પરીક્ષા આવે છે તમે બોર્ડની પરીક્ષા પાસ કરો છો તો પછી મિત્રો તમને 10,000 છે તે સહાય મળવા પાત્ર થશે. ધોરણ અને ધોરણ 10ની અંદર તમને મિત્રો સેમ કોપી સહાય મળવા પાત્ર થશે. કુલ મળીને છે તે 20,000ની સહાય છે. ધોરણ 9ની અંદર 10 મહિના તમને સહાય મળવા પાત્ર થશે, એટલે કે 1 મહિનાના 500 રૂપિયા કુલ મળીને 5,000 રૂપિયા. અને જે ધોરણ 10ની અંદર પણ 10 મહિના તેની અંદર પણ મિત્રો 1 મહિનાના 500 રૂપિયા તેની અંદર પણ કુલ મળીને 5,000ની સહાય મળવા પાત્ર થશે. એમ બંને વર્ષના ગણીએ તો 10,000 સુધી સહાય થઈ ગઈ. અને બાકીના જે 10,000 વધ્યા 20,000માંથી તે તમે ધોરણ 10ના બોર્ડની પરીક્ષા પાસ કરો છો તેની અંદર તમને સહાય મળવા પાત્ર થશે. હવે આપણે મિત્રો વાત કરીએ તો ધોરણ 11 અને ધોરણ 12ની અંદર કેવી રીતે સહાય મળવા પાત્ર થશે. ધોરણ 11 અને ધોરણ 12ને કુલ મળીને 30,000 સુધીની તમને મિત્રો સહાય મળવા પાત્ર થશે. આ સહાયની અંદર વાત કરીએ તો ધોરણ 11ની અંદર પણ મિત્રો તમને 10 મહિના સુધી સહાય મળવા પાત્ર થશે. 1 મહિનાની અંદર છે તે 750 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે. 10 મહિનાની અંદર કુલ મળીને 7,500ની સહાય મળવા પાત્ર થશે. ધોરણ 12ની અંદર પણ તે જ રીતે તમને 10 મહિના સહાય મળવા પાત્ર થશે. 1 મહિનાના 750 રૂપિયા સહાય મળવા પાત્ર થશે. તેની અંદર પણ મિત્રો કુલ મળીને 7,500ની સહાય મળવા પાત્ર થશે. બંને વર્ષની કુલ મળીને 15,000ની સહાય મળવા પાત્ર થશે. અને જે બાકીના જે છે તે 15,000 રૂપિયા જે તમે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરો છો તેની અંદર તમને સહાય મળવા પાત્ર થશે. આની અંદર પણ મિત્રો તમને ચારે ધોરણની અંદર, ધોરણ 9ની અંદર પણ 10 મહિના, ધોરણ 11ની અંદર પણ 10 મહિના, ધોરણ 9ની અંદર, ધોરણ 10ની અંદર પણ 10 મહિના અને ધોરણ 12ની અંદર પણ 10 મહિને સહાય મળવા પાત્ર થશે. જેની અંદર ધોરણ 9 અને ધોરણ 10ની અંદર છે તે મિત્રો તમને 1 મહિનાના કુલ મળીને જે છે તે 500 રૂપિયા 1 મહિનાના 500 રૂપિયા સહાય મળવા પાત્ર થશે. અને જે બાકીના છે તે તમે ધોરણ 10માની બોર્ડની પરીક્ષા પાસ કરો છો તેની અંદર તમને લાભ મળવા પાત્ર થશે. ધોરણ 11 અને ધોરણ 12ની અંદર પણ તેવી જ રીતે 10 મહિના સહાય મળવા પાત્ર થશે. 1 મહિનાના 750 રૂપિયા સહાય મળવા પાત્ર થશે. કુલ મળીને બંને વર્ષના 15,000 રૂપિયા સહાય થઈ જાય. અને બાકીના 15,000 જે તમે ધોરણ 12માની બોર્ડની પરીક્ષા પાસ કરો છો તેની અંદર તમને સહાય મળવા પાત્ર થશે. આ રીતે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે. અને ફોર્મ કેવી રીતે ભરવું જેનો આપણે અલગથી વિડીયો બનાવીશું, જે આપણે મૂકી પણ દઈશું. અને અમુક જગ્યાએ જે તે શાળાની અંદર છે તે મિત્રો ડોક્યુમેન્ટ માગતા હોય છે તે શાળાના જ ની જગ્યાએ જ મિત્રો ફોર્મ
ફરતા હોય છે. અને આવી દરરોજની માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો ગુજરાતની તમામ બહેનો સુધી, તમામ દીકરીઓ સુધી શેર કરો, જે ભણતી હોય દીકરીઓ તેમને આ યોજનાની અંદર લાભ મળવાપાત્ર થઈ શકે. અને મિત્રો, વાત કરીએ તમે કયા જિલ્લાના વતની છો એ મને કોમેન્ટ કરીને જણાવજો. ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે. જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી.